જે રીતનો સ્વભાવ હતો એ પ્રમાણે એ ક્યારેક પાશવી વર્તન કરતો તો ક્યારેક રાક્ષસની જેમ વર્તન કરતો, એટલે બની શકે કે એ કદાચ દાનવગણનો હોય. પણ મારા દેવગણની સામે હું એને હંમેશા જવાબ આપતી, એને હંફાવતી. એટલે દેવ અને દાનવ તો ક્યારે એક થઈ જ ન શકે. એટલે ટૂંકમાં દેવ અને દાનવ તો ક્યારે એક થઈ જ ન શકે. અચ્છા, તો ધારો કે કોઈ દાનવગણના છોકરા છોકરીએ દેવગણના છોકરા છોકરી સાથે મેરેજ કર્યા હોય તો જેમ સમુદ્ર મંથનમાં દેવ અને દાનવ વચ્ચે રસાકસી થતી હતી ને, એ જ રીતે છોકરા છોકરીના જીવનમાં હંમેશા અશાંતિ રહે. અને જો માનવગણ હોય અને દાનવગણના છોકરા છોકરીઓ વચ્ચે લગ્ન થયા હોય તો? મમ્મી, જ્યાં દેવ અને દાનવનું બનતું જ ના હોય ત્યાં દાનવ અને માનવનો મેળ ક્યાંથી પડે? ટૂંકમાં કુંડળીમાં દેવગણની સામે દેવગણ અથવા માનવગણ મળે ને તો જ દોકડા મળે. અને જો દાનવનું કોમ્બિનેશન બને ને ત્યાં તો ધીંગાણા થાય. પણ આ ગણે તો ભારે કર્યું હો. પણ આમાં તારો મેળ ક્યારે પડશે? મમ્મી, કિસ્મતમાં જ્યારે લખ્યું હશે ને ત્યારે આપ મેળે મેળ પડી જશે. અને જેમ ઉતાવળે આંબા ન પાકે એ જ રીતે ઉતાવળે જમાઈ શોધવાથી જમાઈ નહીં મળે. એટલે તું કાકીની જેમ બધા સારો જમાઈ લઈ ગયા અને તું રહી ગઈ એમ વિચારીને દુખી ન થતી. ચાલો, ગણનો કોયડો તો ઉકેલાઈ ગયો, હજી તો ઘણા બધા સવાલ છે, એના જવાબ મારે ગોતવાના બાકી છે. નાડી, તારા, વૈશ્ય, યોનિ, આઈ હોપ કે આ બધા સવાલોનો જવાબ હું જલ્દીથી શોધી શકું. ઓમ નમઃ શિવાય સરસ્વતી. હા, અને સાંભળ, તમે લોકો ઓફિસથી જરાય ચિંતા ના કરતા. હા, કોઈ ફાઇલ મને નહીં મળે ને તો હું તરત જ તમને ફોન કરીશ. હા, એક મિનિટ, કોઈ આવ્યું છે, હું જરા ફોન મૂકું છું. હા, ઓમ નમઃ શિવાય. બેસો ને ભાઈ. બોલો ભાઈ. જી, મારું નામ કિશોર વ્યાસ છે. હું મારી દીકરી મૈત્રીના સગપણ માટે અહીં આવ્યો છું. એનો ફોટો છે ભાઈ. તમારી દીકરી તો ખૂબ જ સુંદર અને દેખાવડી છે. કિશોરભાઈ, તમારી દીકરીની ઉંમર તો હજુ માત્ર 20 જ વર્ષની છે. જાણું છું. તો તમને એવું નથી લાગતું કે આ 20 વર્ષની ઉંમરે તમે એના લગ્ન માટે ઉતાવળ કરી રહ્યા છો? સાહેબ, જમાનો એટલો ખરાબ છે કે ઉતાવળ કરવામાં જ ભલાઈ છે. એટલે હું કઈ સમજો નહીં. એ વાત જવા દો. મારી મૈત્રીના સગપણ માટે અહીંયા નામ નોંધાવવા માટે શું વિધિ કરવાની? જી ભાઈ, આ ફોર્મની અંદરની તમામ વિગતો તમારે ભરવાની રહેશે. અને તમે સામેવાળા પાત્ર માટે જે પણ કંઈ અપેક્ષા રાખતા હોય ને એની વિગત તમારે આમાં ખાસ ભરવી પડશે. અપેક્ષાઓ તો કાંઈ જ નથી. અમે તો એટલું ઈચ્છીએ કે મૈત્રીના લગ્ન જલ્દી થઈ જાય, સારું પાત્ર મળી. કિશોરભાઈ, તમે આ ફોર્મ લઈ જાઓ અને એને ભરીને તમે જ્યારે પાછું આપો ને મને, ત્યારે તમારી દીકરી મૈત્રીને ખાસ લેતા આવજો. તમે એમને પૂછી તો રાખજો. હા, ભલે, વાંધો નહીં ભાઈ, કઈ નહીં. લો. આ ભાઈ જનકભાઈ છે. પણ ભાઈ, આ ફાઇલ તમારા કામની નથી. આ તો બીજવર અને જે લોકોએ છૂટાછેડા લીધા હોય ને એવા પાત્રોની ફાઇલ છે. તો શું થઈ ગયું? એટલે એમ કે પાત્ર જો સારું હોય, સારું કમાતો હોય તો મને કોઈ વાંધો નથી. કિશોરભાઈ, આપણે કમાણી અને ચરિત્રની સાથે સાથે ઉંમર પણ જોવાની હોય ને ભાઈ. આ ભાઈની ઉંમર 42 વર્ષ છે, તમારી દીકરીની ઉંમર 20 વર્ષ છે. લગભગ આ ભાઈ તમારી દીકરી કરતા 22 વર્ષ મોટા છે. અને ઉપરથી એમને 12 વર્ષની નાની દીકરી પણ છે. ઉંમરમાં મોટા અને બીજવર સાથે મને કોઈ વાંધો નથી. હું કાલે આવીશ, તમે પૂછી રાખજો ને. કમાલનો માણસ છે, પોતાની 20 વર્ષની નાનકડી દીકરીને 42 વર્ષના બીજવર સાથે પણ આવવા ઈચ્છે છે.
ખબર નહીં એની પાછળ શું કારણ હશે. આજ મૂંઝવણમાં છું. સમજાતું નથી કે આ કિશોરભાઈ એમની 20 વર્ષની દીકરીના મેરેજ આ બીજવર સાથે શું કામ કરવા માટે ઉતાવળા થયા છે. આ વાત તો વિચારવા જેવી છે. એક કામ કરો, મને મૈત્રીનો કોઈ ફોટો હોય ને તો આપો. આપણે એનું સોશિયલ મીડિયા ઉપર બધી ડિટેલ્સ ચેક કરી લઈએ. શું ખબર આપણે ત્યાંથી કોઈ હિન્ટ મળી જાય. હા અરે શું થયું બેટા? પપ્પા, આ મૈત્રીનું સોશિયલ મીડિયાનું એકાઉન્ટ તો લોક છે, એટલે કોઈ અજાણી વ્યક્તિની માહિતી જાણી જ નહીં શકે. તો હવે શું કરીશ? એક કામ કરું, હું અભિમન્યુ સરને વાત કરીને પૂછી લઉં કે હવે આપણે આ કેસમાં શું કરી શકીએ. ભલે. પપ્પા, એક કામ કરો, આ મૈત્રી વ્યાસની ફાઇલ ઘરમાં જ મૂકીએ. કારણ કે જો ફાઇલ અહીંયા રહેશે અને કોઈ જોશે અને એના સગપણની વાત કરશે ને તો આપણે ના નહીં પાડી શકીએ. બેટા, તારો વિચાર ખરેખર સારો છે. એક કામ કર, આ ફાઇલ ને તું તારા રૂમ માં મૂકી દે. હા ઠીક છે પપ્પા. સ્ટેચ્યુ મારી કચેરી લાવી. જવાબ આપને. સોરી સોરી સોરી, ઓવર ભાઈ સર. હવે તો બોલ. અમે બધી બેનપણીઓ નક્કી કર્યું છે, ટીચરજીને જે શીખવાડવું હોય ને શીખવાડે, પણ એને આપણે ગરબામાં જ ફેરવી નાખવાનું અને ગરબા જ કરવાના. બિચારા તમારા ટીચર. અરે ઈચ્છા, આજે તારી પાસે ટાઈમ હોય તો મારા ક્લાસમાં આવને, બહુ મજા આવશે. અરે ના દાદી, આજે નહીં. આજે મારે પપ્પાના અગત્યના થોડા ફોન કોલ્સ કરવાના છે એટલે. આ ફાઇલ કોની છે? અરે વાહ, છોકરી તો બહુ દેખાવડી છે ને. કોની ફાઇલ છે ભાભી? કોઈ મૈત્રી વ્યાસ નામ લખેલું છે, પણ પાઠકજી એમના મેરેજ બ્યુરો ની ફાઇલ ઘરમાં તો કોઈ દિવસ લાવે નહીં. ક્યાં કેવું તો નહીં હોય ને સાવિત્રી, કે શિવમ માટે પાઠકજીને આ છોકરી બહુ ગમી ગઈ હોય અને એટલે આપણને બતાવવા માટે અહીંયા ફાઇલ મૂકી હોય? શું ભાભી, ક્યાં આપણી કશ્વી અને ક્યાં આ છોકરી? અને મોઢા ઉપરથી ગરીબ ઘરની સાધારણ કન્યા લાગે છે. મને તો એ નથી સમજાતું કે કશ્વી અને શિવમની રામ સીતા જેવી જોડી છે તો એ ઘરમાં બધાને વાંધો શું હશે? સાવિત્રી, ઘરમાં કોઈને કાંઈ વાંધો નથી. ભાભી, જો વાંધો નથી તો કોઈ કઈ બોલતું કેમ નથી? એ આ રશ્મિકા બેને મને ચોખ્ખે ચોખ્ખું કહી દીધું છે કે 15 દિવસમાં કશ્વી અને શિવમના ગોળધણા નહીં કર્યા ને તો આપણે કશ્વીને ભૂલી જવું પડશે. અને હવે ખાલી 10 જ દિવસ રહ્યા છે. પણ મને તો એ નથી સમજાતું સાવિત્રી કે એ લોકો આટલી બધી ઉતાવળ કેમ કરે છે ગોળધણાની. એ શિવમ જેવો સારો ગુણિયલ છોકરો એ લોકોના હાથમાંથી ન નીકળી જાય ને એટલે. પણ સાવિત્રી, જ્યાં સુધી બાપુજી, માફ કરજો. હા ભાભી, પણ આ વખતે મારા શિવમના ભવિષ્યની સાથે કોઈને રમત નહીં રમવા દો. અને બાપુજી ના પાડે ને તો એ હું વહેલામાં વહેલી તકે શિવમ અને કશ્વીના ગોળધણા કરીને જ રહીશ. હે ભગવાન, આ સાવિત્રીની જીત ઘરમાં કોઈ મુસીબતને ન નોતરે તો સારું. મારો એક ફ્રેન્ડ છે જે એમની સોસાયટીમાં રહે છે. હું એની પાસેથી કિશોરભાઈ
અને એમના પરિવાર વિશે થોડી માહિતી મેળવવાનો પ્રયત્ન કરું છું. તું ફોન હોલ્ડ પર રાખ.